હવે થોડા પ્રશ્નો લઈશું. આપણે મહાત્મા બધાને પૂછવાની છૂટ છે. હવે જ્ઞાન માટે પ્રગતિ થાય ખાસ પૂછજો, નોટ નેસેસરી દાનનુંય પૂછાય. આ તો દાનના સબ્જેક્ટ આપણે દાદાની વાણી, જુદા જુદા પુસ્તકો વાંચીએ છીએ વિજ્ઞાન સમજવા માટે. આપણે અડચણ પ્રગતિમાં કંઈ આવતી હોય, આજ્ઞા પાળવામાં, સમજવામાં, અથવા વિગતવાર ડિટેલમાં આપણે આજ્ઞા અથવા તો જ્ઞાન સમજવા માટે ખાસ પૂછજો બધા. પ્રજ્ઞા જય સચ્ચિદાનંદ પૂછીશ. મારો પ્રશ્ન છે, આ જગતમાં બે વસ્તુ ન ફેરવવી જોઈએ, એક લક્ષ્મી અને વીર્ય. જગતની લક્ષ્મી બગટરોમાં જ જાય છે, એટલે લક્ષ્મી પોતાને માટે ના વાપરવી જોઈએ, વગર કામનો દુરુપયોગ ના થવો જોઈએ. દાદાવાણી January 13 છે. હવે લક્ષ્મી ગટરમાં, કઈ જાતની લક્ષ્મી ગટરમાં જાય છે? ગટરમાં એટલે શું કે આ પોતાના મોજ માટે, શોખ માટે, ભારકાના સુખને માટે વાપરે ને, એ સદુપયોગ થયો કહેવાય. અને આ હિસાબ પૂરો થયો, હેલ્પફુલ ના થઈ. અને બીજું લખ્યું છે, લક્ષ્મી પોતાને માટે ના વાપરવી જોઈએ. એટલે પોતાના માટે એટલે શું, નેસેસિટી પૂરતી વાપરો. અને તમે લક્ઝરી માટે વાપરો તોય પણ તમે વાપરો ને, પણ થોડું દાન 5%, 10%, 25% નાખો ભગવાનમાં, એવું શીખો એમ. કારણ આજે તમે લક્ષ્મી વાપરો છો તમારા પોતાના માટે, એ આવી ક્યાંથી? ને આવડો નાનો બાબો આપણે ત્યાં જન્મે છે ને, એ મોટી ફેક્ટરીનો માલિક થઈ ગયો હોય, મોટા બંગલાનો માલિક હોય, બે ગાડીઓનો માલિક થઈ ગયા, છોટે શેઠ માલી ગાડી છે, કે છે હું ગાડીમાં જવાનો. અને તારે ગાડી તે કમાયું ક્યાંથી? તું તો ગયા ભૂમાં પુણ્ય બાંધીને આવેલો, તો અત્યારે નાનપણથી બાળીને, ગાડીને, બંગલાને, ફેક્ટરીને બધું માલિક થઈ જાય પોતે. તો હવે નવું કંઈક દાન નાખશો તો આવતે બહુ ક્રેડિટ થશે, એક ઓવરડ્રાફ્ટ કેરી ફોરવર્ડ થશે, તો આવતે બહુ તમને કંઈક જીવનમાં સુખ શાંતિ મળશે તમને, એવું દાદા શીખવાડવા માંગે છે. જય સચિદાનંદ. સમજાયું ને? પોતાને માટે ના વાપરવી જોઈએ એટલે શું કે ભારકાને માટે વાપરવાની દાનત રાખો, એવું ભાવ સુધારો. એ તો પોતાને કહે ને કે અત્યારે મારે 2 બેડરૂમવાળો ફ્લેટ છે, તો કે હું મારું 3 બેડરૂમવાળો લઉં. પછી મારે ગાડી લીધી, હવે તો કે મારે આ પત્યા પછી તો કે મારે 4 બેડરૂમવાળો બંગલો બંધાવવો છે, ને મારે બસ જરા ગાર્ડન મોટું કરાવવું છે, મારે ટીવી મોટો જોઈએ, 51 ની સ્ક્રીન ના ચાલે, હવે 101 વાળી જા. જાત જાતનું મોટું કર્યા પોતાના મોજ માટે જ ને, લોકો મોજ માટે જ કરતા હશે ને. આ જગતને એટલે આ લોકોને દાદા શીખવાડવા માગે છે કે તમે મોજ માટે ગમે તેટલું કરો છો, પણ એ તમે પૂર્વે પુણ્ય બાંધ્યું છે એના ફળરૂપે તમને સુખ શાંતિ બધું મળો છે, અથવા લક્ઝરિયસ બધું ભોગવી રહ્યા છો. નવું બીજ સુધારો કે છે, જો પારકાને માટે વાપરશો, મારા છોકરા માટે, એ છોકરા માટે દાન ના કહેવાય. એ છોકરાને ફી માટે 50,000 ભર્યા કોલેજમાં, એ કે દાન કહેવાય? ફરજિયાત છે, લમડે લખેલો હિસાબ પૂરો કરવો જ પડશે. અને પાકો ગરીબના છોકરાને તમે 50,000 મદદ કરી, એ દાન કહેવાશે. એટલે શીખો એમ કે નહીં, આ તમે આજે વાપરી નાખો છો, જેમ ખેડૂતને શીખવાડે, આ તો 20 મણ કમાયો ને, તે થોડું રાખજે ઘર માટે, ને થોડું બિયારણ રાખજે આવતા વર્ષે કમા દાણા નાખવા માટે, એ શીખવાડવું પડે ને. બે ખેડૂત તો ખબર જ હોય, આમ આપણા આપણે બધા કમાઈએ છીએ, આપણને ખબર નથી હોતી, અઢળક પૈસા આવે પણ જતા રહે પાછા. બિપિનભાઈ જય સચિદાનંદ બોલો. આપણે આજની સમજણ અલગ છે અને વર્તન જુદું છે, એટલે કાયમ તપ તો રહે જ. તો આપણે આનંદરૂપી પરિણામ જે વાત કરીએ છીએ એ કઈ રીતે શક્ય બને? બહુ સહેલું છે એકદમ. કે પછી આ જુદું રાખવાની વાત? ના ના, ટોયલેટ બોલે છે ને કેવું હાસ કે હવે સારું, હા ખવાશે માર શાંતિથી. એટલે આવું ગંદવાળું થઈ ગયો તોય તો કે ના, પણ એ ખાધેલું આવું સરસ થાળીમાં બધાની વચ્ચે ખાતા હતા, આવું ચોખ્ખું સરસ જલેબીને, ગાંઠિયાને, પૂરીને, શાકને, શીરોને, ભજીયાને બધું, તો ડિસ્ચાર્જમાં આવું સારું ના નીકળે. ડિસ્ચાર્જ આવું કેમ નીકળ્યું મારે? એટલે બધું એવું જોઈએ, એમનામ ડિસ્ચાર્જ કહેવાય ને, એ સમજી જવાનું હોય. વિચાર, વાણી, વર્તન, આ કળિયુગના કચરા ભરેલા માલ, તે ગયા ભાવમાં ભરેલો કચરો નીકળે છે. કંઈક આપણી પુણ્ય હશે તો દાદા મળ્યા, તેટલું આપણે સમજો પોઝિટિવ. એટલે આપણે આનંદમાં રહેવાનો કાયદો પાળવો, ગમે તે થાય આનંદમાં રહેવું છે. હવે દીપક, આપણે આનંદમાં કેવી રીતે રહેવાય એનો રસ્તો તમને બતાડો. આપણે કહે ને પહેલાં એ 3 બેડરૂમવાળો ફ્લેટ હોય,
એને ત્યાં બધા મહેમાનો બધા મિત્રો આવે ને, બે બેડરૂમવાળા, એક બેડરૂમવાળા, ભાડેવાળી રૂમવાળા અને બધા, તેઓ રાજી થાય કે તમારો આવડો મોટો ઘર, બે ત્રણ બેડરૂમ તમારે, ડ્રોઈંગ હોલ આવડો મોટો, 50 જણા બેસે, એવડો કિચન કેટલું સરસ, રાજી રાજી થતો હોય. અને પછી કોક દાડો એના ફ્રેન્ડને, બે બેડરૂમવાળો ફ્રેન્ડ હોય કોઈ, થોડી લોન લે બેંકમાંથી 10-15 લાખની, પછી બંગલો બંધાવે 5 બેડરૂમવાળો, અને પછી એને વાસ્તુ બોલાવે, પેલો જુએ આમ તો મારા કરતાં મોટું, અને વાઈફ તો આખું બધું જોઈ આવે એને, આખું પાછળ ને આગળ ને બધું, હો આવડો મોટો, આટલી મોટી બેડરૂમ, અમારે તો કેવડી નાની, અને સોફા કેટલો સરસ. પછી દુઃખ શરૂ થાય ખરું, તમને અનુભવ નહીં હોય? અરે નથી પડ્યો તોય મને અનુભવ છે, તમને કેમ નથી? અરે બોલો ને. હવે હું એટલે નહોતું જોયું તો આનંદમાં હતા ને, અને જોયું એટલે કમ્પેરિઝનથી દુઃખ ઊભું થયું, હાય બાપ એને આટલું મોટું ને મારે કેવડું નાનું. પછી રોજ ઘરે આવે ને જોયા કરે કે આપણો કેટલો સોફો નાનો, ત્રણ જ બેડરૂમ, પહેલાં કેટલું સરસ. દુઃખ નહોતું તે ઊભું કર્યું, પેટ ચોડી છોડ ઊભું કર્યું. એટલે દુઃખી જો ના થવું હોય ને તો પહેલાં જોઈએ એને 2 બેડરૂમ, મારે તો 3 બેડરૂમ, કેટલું મજા છે આપણે તો. પહેલાં બંગલો તો કે હોય, હવે એને 4, 6, 5 બેડરૂમ રોજ ઝાડું પોતા મારીને થાકી જશે બિચારા, આપણે તો શોર્ટ સેટ, શોર્ટ એન્ડ સ્વીટ, મજા કરો. નહીં રાવણને 10 માથા તો કેટલી પાઘડીઓ પહેરવી પડે, કેટલું હાચવવું પડે, એવું કહે ને લોકો. તો આપણે એક જ માથું દુઃખી થવા જેવું કે સુખી થવા જેવું? સુખી થવું. હા તો પછી સુખી થાવ ને દુઃખી ત્યાંથી થાવ છો. એટલે સુખી થવું હોય ને તો જરા પાછળ જવું જોઈએ, લોકો કરતાં ઘણા આગળ છીએ. અને જ્યારે પારો ચડી ગયો ને, હવે આપણે તો 3 બેડરૂમ મોટું, તો લોકોને જોયા હોય ને તારા બેડરૂમો તો એના બાથરૂમ એના મોટા હોય છે કે છે, તો પારો ઉતરી જાય આપણો. હા દાદા કહેતા ને કે અમે ભાદરણમાં કેટલાક લોકો હોય ને તેઓ રોફ રાખતા હોય, તો હું કહું કે જા મુંબઈમાં શેઠિયાના ઘરે, એનું બાથરૂમ છે ને તારા બંગલા જેટલું તો હોય કિંમતનું, તો પારો ઉતરી જાય થોડો, એવું દેખાડતા દાદા. એટલે 2 બાજુ છે, જેનો પારો ચડી ગયો હોય ને એને આગળ જો, કહો ભગવાન મહાવીર કેવી દશામાં, દાદા ભગવાન કેવી દશામાં, નિરૂમા કેટલું ઊંચું, આવો સરસ ક્યારે આપણે પહોંચાશે? આપણે માનીએ છીએ હું પામી ગયો, તો કે ના હજુ કાચું છે, આગળ વધવાની જરૂર છે. અને મારે ક્યારે થશે, એનો આટલો બધો દોષ છે, મારા કેટલાક વર્ષ મારાથી આમ દુઃખ પડી જાય, આમ એડજસ્ટમેન્ટ લેવાનું, જ્ઞાનમાં નથી રહેવાનું, મારું શું થશે? લોકો કરતાં ઘણું આગળ છે. હવે દીપકભાઈ, એક જ ડગલું આપણે સુધારવાની જરૂર છે. 1000 પગથિયા ભલે ને દાદા આગળ હોય, આપણે એક જ પગ જ્યાં ઊભા છે, નહીં આ તમે આ પહાડ ચડતા હોય તો એકદમ કૂદકો મારીને ત્યાં જવાનું વિચારો છો કે એક એક ડગલું આગળ સેફલી, પથ્થરો વાગી ના જાય, પડી ના જવાય, ગબડી ના પડાય, સાચવીને પગ મૂકીને એક ડગલું ઉપર ચડો છો? એક જ ડગલું પગલા ઉપર ચડવાની જરૂર છે, સુધારવાની જરૂર છે. આજનું વર્તમાન સુધારો ને, મારથી કેમ આવું થઈ ગયું, ક્યાં સુધી આવું થશે ને, હજુ આવું કેમ થાય છે? એ થાય છે, એ છે જ, મારી સમજણ બદલાઈ છે, મારો પક્ષ એમાં નથી, બહુ જીતી ગયા તમે. હવે દીપકભાઈ, પ્રેક્ટિકલ લેવલે શું થાય કે વર્તન થઈ ગયું, દુઃખે દેવાઈ ગયું અને પ્રતિક્રમણ કરી લીધા, પણ જ્યારે સામેવાળી વ્યક્તિને ભેદ પડી જાય છે ને, હવે એ જે એકવાર ડેમેજ થઈ ગયું, હવે એને એ છે ને થોડું ડિફિકલ્ટ થાય છે પછી એની સાથે ડીલ કરવામાં, કોઈ પણ વ્યક્તિ હોય. હા એ બરોબર છે, પણ તમે એને દુઃખ આપ્યું? એટલે ડિસ્ચાર્જ આપણે એકડેકથી શરૂ કરો. તમે એને દુઃખ આપ્યો? બિપિન આપ્યું છે. બિપિન આપ્યો તો બિપિનને કહેવાનું તું પ્રતિક્રમણ કર, એ કરાવીએ, પછી કરાવી દીધું. પછી એના શુદ્ધાત્માને ફોન કરવાનો કે એ શુદ્ધાત્મા ભગવાન, એમને વાંકું પડી ગયું છે, બહુ માફી માગું છું, ફરી ભૂલ ના થઈ શકે. હવે એને ભેદ પડી ગયો એટલે પાછો આપણને કહે જો મારે લીધે ભેદ પડી ગયો, એ પાછો બીજી ભૂલ કરી તમે, મારે લીધે પડ્યો કે બિપિનને લીધે પડ્યો? તમે જો ભેદ પાડશો ને બિપિન જોડે, તો પહેલાંનો ભેદ મટી જશે વહેલો, અને તમે બિપિન જોડે અભેદ રહેશો ને તો પહેલાનો ભેદ મોટો થતો જશે. કારણ તમે એકાકાર થાવ છો ને એટલે પહેલાંના તમારા શબ્દો પથરા જેવા લાગે છે, અને તમે જુદા પડશો ને આ શબ્દો ફૂલ જેવા લાગશે. ને બિપિનભાઈ બોલ્યા ખરા, પણ દિલમાં બહુ ભલા માણસ, કશું દિલમાં કશું રાખતા નથી, એવું તરત પડઘો પડે જ. આપણે હું કેમ આવું બોલ્યો, પેલા તો હોય જ છે જ, એવી તો બોલવું જ પડે ને. એટલે આ બધું આપણું જ તન્મયાકાર પૂર્વક બધું, અને છતાંય તન્મયાકાર થાય છે ને એને હજુ જુદું રાખો, કારણ બિપિન તન્મયાકાર બોલે છે, બિપિનનો અહંકાર એમાં પડેલો છે, હું તો જુદો છું. આપણે આપણી નહીં નથી કહેતા, પેલો પડ્યો પડે પણ તંગડી ઊંચી જ હોય એની, એ આપણે ઊંચું જ રાખવાનું, હું જુદો તું જુદો, ખરાબ થઈ ગયું તારાથી મારાથી નહીં,
ખરાબ મારાથી બોલાઈ ગયો તો કે તારાથી બોલે તું પ્રતિકોણ કર, હજુ મારાથી એને ભેદ પડી ગયો તો કે તારાથી ભેદ પડે તું પ્રતિકોણ કર. તમે જુદું રહેશો ને, આખું અક્રમ વિજ્ઞાન શું કે છે, વિભાવને લીધે બિગિનિંગ થઈ છે. વિભાવ એટલે શું, બિપિન અને હું એક છીએ, નમ વિભાવ. તે ગયા ભાવમાં બિપિન અને હું એક થયેલા, એનાથી આજનો બિપિન ઊભો થયો છે. પ્રતિષ્ઠા કરે, હું બિપિન છું, મને આવું જોઈએ ને તેવું જોઈએ ને, મારે આમ બોલે તું આમ ના ચલાવું ને મને આમ ના ચાલે ને. હવે એ તમારું પુણ્ય વપરાયું અને પાપથી ઊંધું આ મળે છે, એ પાપ વપરાયું, એ ફળ બધું ભોગવો છે અત્યારે. તો આજનો બિપોને ગયા ભાવનું પરિણામ છે. એમાં હવે આજે ભેગ ભળવું નથી, આપણે જુદું રાખવું છે. અને આજનું કારણ સુધારો, હું શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું. દાદા શું કહે છે કે જ્યાં સુધી મારા મનમાં એવી શંકા હતી કે હું એને દુઃખ આપું છું તેથી એને મારાથી ભેદ પડે છે, જ્યાં સુધી એને મારાથી દુઃખ થતું હતું ભેદ પડ્યા જ કરતો હતો. જ્યારે મારી શંકા હોય, હું તો શુદ્ધાત્મા છું, અભ્યાસ સ્વભાવનો છું, હું દુઃખ આપી શકું નહીં, એમને દુઃખ પહોંચી શકે નહીં, અને આ પૂતગલ આ પૂતગલનો હિસાબ પૂરો થાય છે, મારે એ પૂતગલ પાસે પ્રતિકોણ કરાવો કે દીપકભાઈ તમે પ્રતિકોણ કરો. બોલો, એ જ્યારે મારી શંકા નિર્મૂળ થઈ, મેં આત્મરૂપ જોયો એને હું આત્મરૂપ રહ્યો, તો ધીમે ધીમે આ પાછલા પડઘા જે દુઃખ આપનારા ભેદ પડાવનારા ધીમે ધીમે ખલાસ થઈ ગયા. આ વિજ્ઞાનથી જઈશું તો જ આ આનંદમાં રહેવા છે નિરંતર. જય સચિદાનંદ. મીના પટેલ. જય સચિદાનંદ. દર સાલ 20% દાનમાં આપવું ઉત્તમ કે વેલમાં છેલ્લે બધું દાનમાં મૂકવું તે ઉત્તમ? હા, હોય તો આપ્યા કરો ને. નહીં નહીં, આપણે મહિનામાં એક દિવસ ખાઈ લીધું સારું કે રોજ થોડું થોડું ખાવું સારું? રોજ ખાવું સારું. વાળ ભલે થોડું થોડું ના કાપો, પણ એક દિવસ કપાઈ નાખવાનું. એટલે હું જોબ કરું અને હું દાન આપું, પણ આઈ ડોન્ટ થિંક 20% થાય. એક્ચ્યુઅલી 20%નો કાયદો નથી, આ તો સાધારણ છે. તમે ફૂલ લઈને ફૂલની પાંખડી ભાવમાં રાખો કે ચાલો સરપ્લસ નાણું છે. સરપ્લસ એટલે શું કે ભાઈ બધાને જરૂર ઘરમાં હોય ને ત્યાં સુધી આપણે પૂરું કરો, છતાં એમાં લાગે કે ચાલો આપણે $5-25 કે આપણે ચાલો આ 5 પુસ્તકો લઈને કોકને આપીશું તો દાન થઈ ગયું આપણું. છૂટ હોય તો, જે નેસેસિટી હોય તો પેલા પૂરી કરો, અને છતાં વધ્યું અને ઘરમાં બધાને વાંધો ના આવે તો થોડુંક વાપરો. સિમંદર સામીને દેરાસરમાં ગયા તો થોડુંક આપો. એટલે થોડું થોડું શરૂઆત કરો, એટલે અંતરાય તૂટતા જશે. અને બીજું હતું, ઘરના લોકોને આપણે પૈસા આપે તો એ દાન કેમ ના ગણાય? એ લોકોને જરૂર નથી અને મારી ફરજ. ઘરના એટલે તમારા કુટુંબને, કોઈ વ્યક્તિને? હા, એટલે એ તમે જો એ બધું કુટુંબનું આપો ને, પણ એ કેવું છે કે એ આપણે ફરજ જેવું કહેવાય કે અમારી ફરજ છે. અમારા ભાઈ માંદો હતો કે અમારા કાકા માંદા હતા ને અમારા ભાઈનો બાબો ભણે, એની માટે મુશ્કેલી હતી. આ બધી કુટુંબ જ કહેવાય ને, ફરજ કહેવાય આપણી એક જાતની કે ભાઈ આપણે એકબીજાને હેલ્પ કરો. અને આપણા કુટુંબ સિવાય પારકી વ્યક્તિ હોય તો એ દાનમાં જાય. અને અહીંયા તમે એમ રાખો કે ભાઈ હું તને આપું છું ને મને પાછા આપજે, તો એક જાતનો વ્યવહાર થયો. આપણે પાછા કમાશે ત્યારે છોકરો પાછો આપી દેશે આપણા પૈસા, વાત પૂરી થઈ ગઈ. કે અત્યારે હું જોબ કરું અને મામા મદને પૈસા આપું, મામા મદને જરૂર નથી પૈસાની, પણ તોય મને એમ થાય કે હું કરું છું એટલે આપું, તો એ દાન ના ગણાય? એ ખરેખર દાન ના ગણાય. દાન એટલે શું, પારકાના સુખને માટે વાપરો. મમ્મી આપણને આપણે આપણે સ્કૂલમાં ભણાયા ને મોટા કર્યા ને માંદા સજામાં આપણને દવા આપીને બધું, દાન કહેવાય મમ્મીનું? તમે તમારા છોકરાને ભણાવો એ દાન કહેવાય? એના જેવું. એટલે દાન શબ્દ પારકાના સુખને માટે વાપરો, ગરીબોને આપો એ દાન કહેવાય. આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન, એ દાનમાં જાય બધું. મોહ અથવા તો આમાં કેવું છે, મોહ એ કદાચ મમ્મી કહે છે મને જરૂર નથી ના આપીશ તો પછી વાત પૂરી થઈ ગઈ. પણ મમ્મી તારે જ્યારે જરૂર પડે તો મને કહેજે, અને છતાંય મારી ભાવના તું જ માંદી સાચી થાય, ગમે તે મુશ્કેલી હોય તો હું તારી સાથે છું. તમે મોરલ સપોર્ટ આપો, બહુ થઈ ગયો. એટલે આ બધું જેવો આ તો સંજોગ પ્રમાણે ગોઠવવાની વાત છે. આપણી ભાવના શું છે, કોઈને મુશ્કેલી ના પડે, કોઈને દુઃખ ના રહે, તકલીફ પડતી હોય તો ઘરની વ્યક્તિઓને પહેલાં સોલ્યુશન લાવો. જય સચિદાનંદ. અલ્પા નકુરુ, પછી મીના નકુરુ. દીપકભાઈને જય સચિદાનંદ. બોલો. હમણાં જ આન્સર મળી ગયો
આ સેમ થિંગ થાય છે કે આપણી પાસે લિમિટેડ એમાઉન્ટ હોય અને સગા સંબંધીમાં એટલા બધા હોય એટલે દર ફેરે કન્ફ્યુઝિંગ થાય, ક્યાં દેવું, અહીંયા દેવું કે અહીંયા દેવું એમ. સગા સંબંધી માગતા હોય છે કે તમારી ઈચ્છા હોય છે આપવાની? એટલે ઘણી વાર માગતા જ હોય છે અને આસ્તા જ હોય છે કે આ બાજુથી હેલ્પ આવે, હેલ્પ. એ લોકો એમ જાણે નૈરોબી વાળા બહુ કમાય. હા, એવું છે. અમારી ઇન્ડિયાની તકલીફ. હા, આપણે કહેવાય ને કે તમે કહો છો એવું નથી, તમે માનો છો એવું નથી. આપણે શરૂઆતમાં તો જરાક વટ પાડવા દીધો હોય ને, વટ પાડી દીધો ના હોય આપણે? ના, એટલે ઘરના જ આમ લાઈક નણંદ છે કે એવી ઘરના ઘરના જ કે. પણ ધીમે ધીમે કોઈ વખત કે ધીમે ધીમે આ તો બતાવી દે ભાઈ, ખરેખર તમે કહો છો એટલી સગવડતા હોતી નથી અહીંયા. નોકરી કરે જેમ તેમ પૂરું થાય છે, હવે તો મોંઘવારી કેટલી વધી ગઈ. આમ તેમ કરીને ધીમે ધીમે બતાડી દેવાનું, અને છતાંય આપણે સરપ્લસ હોય ને આપણને લાગે ખરેખર એમને તકલીફ છે તો કે ચાલો આ વખતે દવાખાનું બિલ હું ભરી આપીશ, તમે મને બિલ મને કહેજો, એટલે આપણે ગયા હોય તો બિલ ભરી આપવાનું એમને. એટલે બધું હેલ્પ કરવી, પણ જે આપણે સમજી સમજીને કરવાનું, દુરુપયોગ ના થાય અને આપણે ખેંચાઈ ના જઈએ. આપણે પછી દેવું કરીને લોકોને લાવીએ અને એને આપવા આપવા એ લોકો બેડફી નાખે અને આપણે પછી દેવાદાર થઈ જાય. એવું બધું કરવાની જરૂર નથી. એટલે એવું જ થાય કે આપણે એમ થાય ચાલો આપણે હવે આ શિબિરમાં આપીએ કે શ્રીમંદ ભગવાનમાં આપીએ, પછી બુદ્ધિ એમ બતાડે કે હવે એટલે બતાડતી નથી, પછી સગા માંગે ત્યારે ભાવ બગડી જાય કે એ લોકોનું તો ચાલુ જ છે આપણે આમાં આપીએ, એવું થાય. ના, પણ આપણે એમને સમાધાન કરવું કે તમે કહો છો મુશ્કેલી છે મારે નથી મેળવેશે એવો, છતાં મારે હું ખ્યાલમાં રાખીશ, તકલીફ જરા હેલ્પ થશે ને તો આપીશ તમને. એ બધું એડજસ્ટમેન્ટ કર્યા કરવું પડે. શું આ બધું કુટુંબ છે ને, હવે એક વાર શરૂ કર્યું વ્યવહાર એટલે પછી ધીમે ધીમે ઉકેલ લાવવાનો, અને આમ આ ચાલુ રાખવાનું, પેલું એ ચાલુ રાખવાનું, પણ પેલું ખેંચતા જવાનું, બંધ કરતા જવાનું ને આ વધારતા જવાનું, અને એ લોકોનું મન તૈયાર થઈ જાય કે અમને પાસે નહીં હોય બરાબર છે. અને આપણે મેં દેખાડો નહીં કરવાનો, અહીંયા આવે ને એટલે આમ ભપકા બતાડ બતાડ કરીએ ને પેલા થઈ જાય કે જે માલ મળી દીધા પૂરેપૂરા, અને દાનત ચોરી બહુ છે, આપતા નથી કે સમને, કંજૂસ છે આ લોકો. એટલે હાંચવી હાંચવીને બધો વ્યવહાર પહેલેથી હાંચવીને ચાલુ વ્યવહાર, કારણ આ બધું લોકોના મન કેવા છે, બધું કળિયુગના મન છે. બધા 100 લાડવા ખાઈને ભૂખ્યા હોય એવું રડ્યા રડ કરે, ખબર છે. મીના, જય સચિદાનંદ, બોલો. એમાં બે ક્વેશ્ચન્સ છે. શું પૂછવું છે? જે દેશમાં આપણે રહેતા હોય એ દેશમાં ધ્યાન કરવું જોઈએ કે પછી અત્યારે આપણા વડલા એમ કહેતા કે દેશમાં દેશ મારો છે એટલે ત્યાં જ ધ્યાન કરવું જોઈએ, ત્યાં સ્કૂલ બાંધવી જોઈએ. તો હવે અમે અહીંયા જન્મ અમારો અહીંયા થયો એટલે અમારી માટે આ દેશ કહેવાય, એટલે અમારે આજુબાજુ અમારા પણ દુઃખી કામવાળાને બધા હોય તો ઈદય ઈદાન ને આદાન. એટલે હવે આમાં સ્કૂલ બાંધવી એવો કંઈ કાયદો નથી, છતાં એ પહેલા ગઈડિયાઓ બધા કરતા હતા વડીલો આપણા, કે ત્યાંય કરે ને અહીંયા કરતા હતા, એટલે બધાની ઉપર દ્રષ્ટિ રાખતા હતા કે ચાલ આ બધાને આપણી નજીકમાં આવેલા છે એ લોકોને હેલ્પ કરો, અહીંયા કે નાનું મોટું ફંડ જરૂર હોય તો એને હેલ્પ કરતા હતા, અને થોડું સરપ્લસ નાણું પછી ત્યાંય બાંધતા હતા. એટલે જ્યાં જે બન્યું એ કરેક્ટ રાખો. આખી એવો કાયદો નથી કે અહીંયા જ કરવું જોઈએ ને ત્યાં ન જ કરવું જોઈએ ને ત્યાં જ કરવું જોઈએ અહીં ન કરવું જોઈએ, એવું કશું નહીં. જે વખતે છે એ બન્યું, સાચું આપણી દ્રષ્ટિમાં આવ્યા જે મુશ્કેલીવાળા એને હેલ્પ કર્યા કરો, સમજાયું ને? હા, પણ વધારે તો જ્યાં જે ખાતા હોય. અને બીજું પહેલો ક્વેશ્ચન મારો એ છે કે આપણે જેમાંથી કમાણા એટલે એ જે લેબરર્સ બધા કામ કરતા હોય આપણી માટે એમાંથી કમાણા, તો ત્યાં દેવું દાન સારું? એટલે આપણે એને દાન નથી કહેવાનો, પણ હવે આપણે ત્યાં કામ કરે જ છે એ લોકો, હવે આપણે એની આપણે એની પાસે એટલે આપણા 50 માણસો હોય અને કમાયા એમાં, ધારો ફેક્ટરીમાં 50 માણસો, હવે એને જ જરૂર હોય, એ છોકરી પરણવાની હોય તો મારે 5000 તક ભાઈ લઈ જા, તો આપણે એ લોકોને સાચવો એ સારું કહેવાય. કેમ? કારણ આપણે એમાંથી જ કમાયા છીએ. અને બીજું શું છે તો કે આપણે સાચવીશું તો એ પાછું ભવિષ્યમાં આપણે ત્યાં સિન્સિયરલી રહેશે, અને બીજો નહીં તો શેઠીઓ ઉપાડી જશે ને કે ભાઈ તને નથી મળતા ચાલ મારે ત્યાં આવી જા, તારી છોકરીને કમાણી તારી છોકરીને પરણવાના પૈસા લઈ જજે મારી પાસે, અહીંયા કામે આવી જા, તો જતો રહેશે ઉપરથી. એટલે આપણે થોડીક દાનત હોય કે આપણે ત્યાં કાયમ ટકે. અને બીજું એ પણ છે કે ભાઈ આપણે ત્યાં એ કામ કરે છે તો એની મુશ્કેલી એનું પ્રમાણ સાચવી સાચવીને આપ્યા કરવું, દુરુપયોગ ના કરે અને ખરેખર એની ખરેખર મુશ્કેલી હોય તો એની નુકસાન એટલે મુશ્કેલી દૂર થાય, એ સારું ઉચ્ચામાં ઓછું કહેવાય. પણ તોય પાછો સરપ્લસ વધે છે ને આપણી પાસે, થોડોક નાખવો ભગવાનમાં.
ભગવાનમાં નાખવું એટલે ગરીબ ગુરબાને ખવડાવવું, એ પણ ભગવાનને એ આહાર દાનમાં જાય. આપણે નહીં, દાદાનું સરસ ચોપડીમાં આવે છે, વાંચજો પહેલેથી. આહાર દાન, પછી ઔષધ દાન, પછી જ્ઞાનદાન. જ્ઞાનદાન એટલે આ પુસ્તકો અને મંદિરો બધું જ્ઞાનદાનમાં જાય. આ ઔષધો એ બધું ઔષધ દાનમાં જાય. એટલે ગરીબોની દવા માટે નહીં, તમારે મજૂર છે ફેક્ટરીનો અને માંદો પડ્યો અથવા તો કંઈક એક્સિડન્ટ થયો અને 2 લાખનો ખર્ચો હોય તો તમારે ભરપાઈ કરો ફેક્ટરી તરફથી, તો એ ઔષધ દાનમાં ગયું. આ ભૂખ માટે ખવડાવો ગરીબોને, તો ચલો અનાથ આશ્રમ છે મારા તરફથી દર ચલો મહિનામાં 1 દિવસ હું ખવડાવીશ, તો એ આહાર દાનમાં જતું રહે, એ સારી વસ્તુ છે. મંદિરમાં દાન તો થાય કરીએ, પણ ઘણી વાર એમ વિચાર આવે કે મંદિરમાં બેંક બેલેન્સ બહુ જ હોય છે. બેંક બેલેન્સ હા બહુ જ હોય, પૈસા બહુ જ હોય, અને જ્યારે કંઈક વોલ કે કંઈ બાંધતા હોય તો એ લોકો પાછી ઉઘરાણી કરે, દયે પણ ખરી, પણ આપણને એમ થાય કે એટલા બધા પૈસા એ લોકો એટલો ઇન્ટરેસ્ટ મળતો હોય તો. છતાંય આ બધું કેવું છે કે અત્યારે એટલું બધું હોતું નથી એ લોકો પાસે, કેટલાક પાસે હોય છે ને કેટલાક પાસે હોતું નથી. તમે તમારી ભાવના થાય તો આપજો. આપણે તો આ જ્ઞાન પછી શું કહીએ છીએ, આપણે ક્યાં જવું છે? જો મોક્ષે જવું હોય તો આપણે આ તરફ જ્ઞાન અને સિમંદર સ્વામી એ તરફ આપણે વધારે ધ્યાન રાખીએ છીએ. કેમ? તો કે હવે મારે આ સંસારમાં માન ને કીર્તિ કશું કમાવવું નથી, મારે મારી લોભની ગાંઠ તોડવી છે અને સિમંદર સ્વામીની આરાધના કરવી છે, એમના શરણે પહોંચવું છે. એટલે એ દેરાસર તરફ આપો કે એ મૂર્તિ માટે આપો કે એ ભગવાનની મંદિર માટે આપો, તે ઊંચામાં ઊંચું થાય. અથવા તો આ પુસ્તકો માટે કે આ જે શિબિર છે, મારા તરફથી ચાલો 1 ટાઈમ જમાડજો, તો શિબિરમાં તમે જ્ઞાનદાન ખાતે કહ્યું. અને છતાં એમ તમારે કે ના મારે આટલું આમાં નથી આમાંય આપવું, તો કે એમાં આપજો. આ શું તમારે ફાઇલનો નિકાલ કરો, મય ઉત્પન્ન થાય ને એમાં. અને આ સાચી સમજણ આપણે સમજી રાખીએ છીએ, સમજાયું ને? અને દાન ઘરેથી શરૂ કરવું એટલે શું? એટલે આમાં તો આપણે સમજવું હોય ને તો આવું સમજ, ઘરમાં લોકોને દુઃખ ના આપો ને. ના પેલા બેન કહે કે મારે ઘરના લોકોને આપવું, તો ભાઈ ઘરની જ આપણે ભાઈને જ મુશ્કેલી પડતી હોય અને આપણે બહાર દાન આપીએ, તો કે ના ઘરના લોકોને પહેલાં સાચવું આપણે. અને ઘર એટલે કોને કહે? આપણે ભાઈ બેન મમ્મી પપ્પા સાસુ સસરા દીકરા દીકરી જમાઈ વહુ બધા એ ઘરનું એક ફર્સ્ટ સર્કલ કહેવાય આપણું. ભાઈ કાકા મામા ભત્રીજા પાણીયા છે સેકન્ડ સર્કલ કહેવાય થોડું, આપણે ફર્સ્ટ સર્કલને પહેલાં હાચો. અને ખરેખર જ આપણે લાખોનું દાન કરતા જ હોય બહાર અને આપણે કાકા અને અરે ભત્રીજા અને ભાણિયા બધા દુઃખી હોય, તો થોડું ધ્યાન રાખીને એને એને દાન એટલે શું? ચાલો 5000 આપી દેતા એમ નહીં, એને કંઈક કામે લગાડો દાદા. એ સરસ રસ્તો બતાવે, એને કંઈક એવું નોકરીએ લગાડો, કંઈક ધંધે લગાડો કે જેથી કરીને આખી જિંદગીનું દળદર ફીટે એનું. 5-25 હજાર આપ્યા તો ટેમ્પરરી રાહત થઈ, પછી મુશ્કેલી તો એને આવશે જ, તો એ વાપ પરાઈ જશે એટલે પાછી મુશ્કેલી ઊભી ને ઊભી રહી. એટલે બેસ્ટ ઉપાય શું? એને કામે લગાડો, કંઈક આ જમાડે ને બધું કરે, તો કે ના તું એક કામ કરે ને એવું કંઈક રેકડી લાવી આપ કે તું બેન તું રોજ અહીં શાક વેચે ને પૈસા કમાઈ લેજે, અને હવે તારે મને આમ તને 1000 રૂપિયા આપ્યા છે તો મને 10-10 કરીને પાછા આપી જશે. એવું કંઈક કામે લગાડો કે જેથી કરીને ધીમે ધીમે એ નોકરીએ લાગી જાય અથવા તો આવો પોતાનો વેપાર કરી શકે, કંઈક નાનકડી હાટડી માંડી શકે. એ ઊંચામાં ઊંચો રસ્તો છે એવું દાદા શીખવાડે છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.